તોરાજી માર્કેટિંગ યાર્ડના શેડમાં જણસી રાખવાની જગ્યા ન હોવાથી ખેડૂતો જણસી ખુલ્લામાં રાખવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે અત્યારે માર્કેટમાં રવિ પાકની મબલક આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોની જણસી રાખવા માટે માર્કેટમાં કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી નથી। હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે। કમોસમી વરસાદની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી ખુલ્લામાં પડેલી જોવા મળી રહી છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડના શેડમાં જણસી રાખવાની જગ્યા ન હોવાથી ખેડૂતો જણસી ખુલ્લામાં રાખવા મજબૂર બન્યા છે। ખેડૂતોનો આરોપ છે કે અત્યારે માર્કેટમાં રવિ પાકની મબલક આવક થઈ રહી છે, પરંતુ ખેડૂતોની જણસી રાખવા માટે માર્કેટમાં કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે ખેડૂતો ખુલ્લામાં જણસી રાખવા મજબૂર બન્યા છે। અને એટલું જ નહીં, આ અંગે ખેડૂતોએ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માનવજી પેલા ધોરાજી તાલુકાની અંદર ખેડૂતના જેટલા ખેતીની જે આવકને જણસી હોય, ધોરાજી યાર્ડની સુવિધા સારી છે, શેડ પણ બનાવેલા છે, પણ શેડની અંદર માલની ખેડૂતની હરાજી નથી થતી, ખુલ્લામાં થાય છે। તો સત્તાધીશને મારે એટલું કહેવાનું કે ખેડૂતનો માલની હરાજી શેડની અંદર થાય, વેપારીનો માલ શેડમાં પડ્યો રહ્યો હોય એનો હિસાબે પ્રોબ્લેમ થાય, તો જો વેપારી એનો ટાઈમસર માલ ઉપાડી દે તો હરેક માલની ખેડૂતની અંદર શેડની અંદર રહી જાય, તો વરસાદ તો ઓચિંતા આવે, અત્યારે આગાહી કહે તો ખેડૂતનો માલ બગડે નહીં। ત્રણ ચાર દિવસથી આ વરસાદ આવવાની આગાહી કહે છે, તોય આ લોકો સત્તાધીશોને કોઈ કાનમાં કંઈક ફરતું નથી અને ખેડૂતનો ખુલ્લો માલ કરે, અને માલ જાજો આવતો હોય, અત્યારે સિઝન છે ઘઉંની નેની, ચણાની નેની, કપાસની નેની, એટલે માલ પણ જાજો આવે તો બહાર પડ્યો રહ્યો અને તોલ થતાં હાઇંદ હાઇંદ લાગી જાય, તો આ તો ત્રણ ચાર વાગે વરસાદ આવી જાય એટલે ખેડૂતનો માલ બગડી જાય છે બધું।